અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ નજીક આવેલી કંપનીમાંથી દુર્લભ જાતિના સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના ઉમરવાડા રોડ ઉપર આવેલ એક કંપનીમાંથી ભાગ્યે જ જોવા મળતો ભારતીય સુવાળો સાપ એટલે કે ઇન્ડિયન સ્મૂથ સ્નેક જે બિનઝેરી હોય છે તે જોવા મળતા જીવદયા પ્રેમીની ટીમને જાણ કરાતા જીવદયા પ્રેમી ટીમ દ્વારા તેને સુરક્ષિત રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો. અંકલેશ્વરના ઉમરવાડા રોડ ઉપર આવેલ એક ખાનગી કંપનીમાં સાપ દેખાયો હોવાનો કોલ જીવદયા પ્રેમીને ગયો હતો. જીવદયા પ્રેમી વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક કંપની પર સાપનું સફળ રેસ્ક્યુ કરવા માટે પહોંચ્યા હતા, જેમાં તેમણે સાપનું રેસ્ક્યુ કર્યું હતું. આ અંગે વન વિભાગના કર્મચારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સાપને ભારતીય સુવાળો સાપ એટલે કે ઇન્ડિયન સ્મૂથ સ્નેક તરીકે ઓળખવામાં આવે છે. આ સાપ બિનઝેરી હોય છે અને મહત્વની બાબત એ છે કે આ ગુજરાત રાજ્યમાં ભાગ્યે જ જોવા મળતું હોય છે. શરીરના ભીંગડા લીસા અને સુવાળા હોય છે. મોટી આંખ અને ગોળાકાર નેત્ર અને શરીરનો રંગ ભૂખરો અને પેટના રંગ સફેદ હોય છે. અને આ ભાગ્યે જોવા મળતો બિનઝેરી સાપ અંકલેશ્વરના ઉમરવાડાની એક કંપનીમાંથી રેસ્ક્યુ કરાયો છે. નમસ્કાર, આજરોજ નર્મદા ક્લીનટેક કંપની ઉમરવાડા પાસેથી દયા ફાઉન્ડેશન ગ્રુપના કમલેશભાઈ પટેલ દ્વારા એક દુર્લભ પ્રજાતિનો સાપ કે જેને આપણે સુવાળો સાપ તરીકે ઓળખીએ છીએ, ઇન્ડિયન સ્મૂથ સ્નેક તરીકે ઓળખાય છે, એવા સાપને કે જે દુર્લભ પ્રજાતિનું આયુષ્યન લિસ્ટમાં એનું લિસ્ટમાં નામ છે એવી પ્રજાતિનો સાપ આજરોજ રેસ્ક્યુ કરવામાં આવ્યો છે, જેને વન વિભાગની દેખરેખ હેઠળ સુવ્યવસ્થિત રીતે મુક્ત કરવામાં આવે છે. આ સાપ ખૂબ જ દુર્લભ પ્રજાતિનો છે અને ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ સાપની લંબાઈ મુખ્યત્વે 70-80 સેન્ટીમીટર જેટલી હોય છે અને તેના શરીર પરના ભીંગડા એકદમ સુવાળા હોય છે અને તે શુષ્ક પ્રદેશ એટલે કે શુષ્ક જે વિસ્તાર હોય તેવા વિસ્તારમાં ખાસ જોવા મળતો હોય છે.